જંબુસર નગર સહિત સમગ્ર પંથકમાં ગઈકાલ સાંજથી આજે સવાર સુધી મેઘમહેર થતાં પ્રજાજનો સહિત ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ પ્રવર્ત્યો હતો. અંદાજિત 1 ઇંચથી વધુ વરસાદ થતાં વહીવટીતંત્રની નિષ્ક્રિયતાના કારણે પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડતા હોય તેમ જંબુસરની પૂર્વ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાંથી પાણીના નીકળવાના અભાવે પાણી ભરાતા સોસાયટીના રહીશોને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. આ સહિત જંબુસર નગરમાં નવનિર્મિત બનાવેલ તાલુકા પંચાયત કેમ્પસમાં પાણીનો ભરાવો થયો હતો. પાણી નિકાલના અભાવે આ પટાંગણ સરોવરમાં ફેરવાયું હતું. આજ કેમ્પસમાં BRC ભવન, ICDS ઓફિસ સહિત નવયુગ વિદ્યાલય આવેલી છે, જ્યાં 6-12 આશરે 880 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પાણી ભરાઈ જવાને કારણે અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થઈ વર્ગખંડમાં જવું પડે છે, તથા તાલુકા પંચાયતમાં આવતા પ્રજાજનોને પણ પાણીમાંથી પસાર થઈ જવું પડે છે. જીતેન્દ્રસિંહ ઠાકોર, નવયુગ વિદ્યાલય આચાર્ય. ગઈકાલે જંબુસરમાં રાતથી મુશળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે બધે ઠેર ઠેર પાણી ભરાયા છે. અને એ જ રીતે અહીંયા નવયુગ વિદ્યાલયના કેમ્પસમાં પણ પુષ્કળ પાણી ભરાયું છે. સામાન્ય રીતે પહેલાં જ્યારે વરસાદ પડતો હતો ત્યારે અહીંયાથી ઘાસ હતો અને પાણીનો નિકાલ થતો હતો, પરંતુ આ નવયુગ વિદ્યાલયના કેમ્પસમાં તાલુકા પંચાયતનું નવનિર્મિત મકાન બનેલું છે, જેના કારણે જે પાણીનો નિકાલ થતો હતો એ ઘાસ બંધ થઈ ગયેલો છે અને હવે પાણી જતું નથી. અને તેના કારણે નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓને પણ હાલાકી પડે છે, તાલુકા પંચાયતમાં આવનારા કર્મચારીઓ અને વ્યક્તિઓને પણ હાલાકી પડે છે. તો મારી તંત્રને વિનંતી છે કે આ જે પાણીનો નિકાલ નથી થતો એ ખરેખર સાચી રીતે અને સારી રીતે નિકાલ થાય એવું આયોજન કરવા માટે વિનંતી છે.